આમનામ બેસવાના છો કે તાળીબાળી પાડવાના છો? હું કહેતો નથી કે પાડજો. મને હમણાં એક ભાઈએ કીધું હતું કે તમે પુષ્ટિ માર્ગનો સત્સંગ કરાવો છો, તમને પુષ્ટિ માર્ગનું કાંઈ જ્ઞાન નથી. મેં કહ્યું સાચી વાત છે, મને જ્ઞાન નથી. કેમ? કેના ઉપરથી કીધું? મને કે પુષ્ટિ માર્ગના વૈષ્ણવો પુષ્ટાવેલા ઠાકોરજી પાસે પણ ક્યારેય હાથ લાંબો કરીને માગતા નથી, અને તમે તો બેઠા વેદ તાળી માગી તો તમને પુષ્ટિ માર્ગ વિશે જ્ઞાન નથી. મેં કીધું મારા માટે નથી માગી. 540 વર્ષથી કોઈ પણ ગામમાં કોઈ પણ વૈષ્ણવ સત્સંગ શરૂ કરે એટલે આ જ પદ ગાય. કદાચ શૈલી અલગ અલગ હોય પણ ગાય છે આ જ પદ. તો હવે સુરદાસજી આપણી વચ્ચે નથી. એ સુરદાસજી ક્યાંક આમ ફરતા હોય અને જામદાદરમાં આવીને આમ એ રોકાઈ જાય કે ક્યાંક મારા પદ ગવાય છે, અને આટલા વૈષ્ણવો પદને સાંભળે છે, કેવી દાદ મળે છે, લાવી તો જોઉં. અને તમે આમ નીરસ થઈને બેઠા હો તો સુરદાસજી વયા જાય. એટલે મારી વિનંતી છે કે અમારા માટે નહીં પણ એકવાર પરમ ભગવદીય વૈષ્ણવો તમે હો તો જોરદાર તાળીઓ સુરદાસજીના પદ. બસ લ્યો, આવી રીતે ભાઈઓ સમજા, પણ બહેનો એનો પાડી. હા બહેનો, કે આપણે શું કામ પાડવી જોઈએ? કાંઈ વાંધો નહીં બહેનો, મને આનંદ છે. લોક સાહિત્યને હું બહુ સારી રીતે પ્રેમ કરું છું. લોક સાહિત્યમાં એક દુહો છે કે જેની જોતા હોય વાટ એ સજને અમને હામા મળે, પછી ઉઘડે હૃદયના દ્વાર કામ ન પડે કુચિતણા. એવા અમારા પરમ સ્નેહી, મારા તો મિત્ર છે જ પણ આ પરિવારના પણ બહુ અંગત, અને આ વિસ્તાર તો એના ઉપર ગૌરવ લઈ શકે એવા આદરણીય સોડવદર નિવાસી રીતા રજપૂતા, જેને કહી શકાય કે એક રિસ્પેક્ટ કેની પાસેથી શીખવો, એવો જો કોઈ દરબાર હોય તો અમારો પ્રતિપાલસિંહ આજે અહીંયા ઉપસ્થિત છે. જોરદાર તાળીઓ પ્રતિપાલસિંહ માટે. મને કે આમ તો મારે અતિ કામ હોય અને સ્વાભાવિક છે હોય, આ વિસ્તારના એ લોકલાડીલા એક સમાજસેવક છે, પણ મારે કે સપ્તાહમાં આવવું હતું, પણ મને ખબર પડી કે દિવસના ટાઈમ નહીં મળે, પણ ઝાંખી દર્શન કરવા જેટલો સમય મળે એટલો સમય તો એ પધાર્યા છે. એમની સાથે મહેમાનો આવ્યા છે, દરેકનું હૃદયથી સ્વાગત કરી આવો પુષ્ટિ સંપ્રદાયનો સત્સંગને આગળ વધારીએ. માં કંઈક મિત્રો એવા બેઠા છે, કંઈક માતાઓ બહેનો એવા બેઠા છે કે એને એટલી જ ખબર છે કે આ મા પ્રભુજી છે, આ ઠાકોરજી છે અને મા યમના છે. આ પંથ શું કામ આવ્યો યંગ જનરેશનને ખબર નથી. આમાં ગામડા છોડી છોડીને શહેર તરફ જવા માંડ્યા છે. પછી દરેક ઘરના સંસ્કાર હોય એ પ્રમાણે એનું સંતાન દાદા દાદીને હવેલીએ મૂકવા જાય, કોઈ સ્વામિનારાયણ સંપ્રદાય હોય તો એ મંદિરે મૂકવા જાય, એ પણ દર્શન કરે, પણ એને ખબર નથી કે આ પંથ શું છે. માત્ર 5 જ મિનિટમાં પુષ્ટિ માર્ગ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યો? 5,500 વર્ષ પહેલાં કૃષ્ણ પરમાત્માએ આ ફાની દુનિયા છોડી એ વેરાવળ પાસે પ્રભાત ક્ષેત્રે યાદવ સ્થલીને યાદ કરે છે. ગોધુલિક સમય છે, જરા પારધીને એમ થયું કે કોઈ પ્રાણી સૂતું છે. કૃષ્ણ પગની આંટી ચડાવી અને પગ ઉપર પગ રાખી અને આખા યાદવ કુળને યાદ કરતા હોય છે. એવી સંધ્યા ખીલી છે અને જરા પારધીને એમ થયું કે હું બાણ મારું, અને એને બાણ માર્યું. કૃષ્ણ પરમાત્મા અંતર્ધ્યાન થયા. અંતર્ધ્યાન થયા ત્યારે એમની ઉંમર 125 વર્ષની હતી. જગતના જીવોને જ્યારે જ્યારે સમાચાર પ્રાપ્ત થતા ગયા એમ આખું વિશ્વ આક્રંદ કરે છે કે હે કૃષ્ણ પરમાત્મા, આજ સુધી અમે અનાથ સનાથ હતા, હવે અમે અનાથ થઈ ગયા, કોના આશરે જીવશું? આકાશવાણીના માધ્યમથી કૃષ્ણ પરમાત્માએ જગતના જીવોને એક શાંતિ આપી, એક સાંત્વન આપ્યું કે અત્યારે બધું કામ મેં પૂર્ણ કર્યું છે, મારી લીલાઓ પૂરી થઈ છે. જગતના જીવો આક્રંદ બંધ કરી મારા 3 વાક્યોને યાદ રાખો
કે જે નામ ધારણ કરીને આવે છે એને એકવાર જવું જ પડે, પછી પરમાત્મા હોય કે સામાન્ય મનુષ્ય હોય, જેનું નામ છે એનો અંત છે. બીજું, જ્યારે જ્યારે ભીડ પડે ત્યારે મારા ગીતાને ધ્યાનમાં રાખી ગીતાને વાંચજો. જગતની કોઈ એવી સમસ્યા નહીં હોય કે જે ગીતામાંથી એનો તમને સાર ન મળે. ત્રીજું, આ બે વસ્તુ કર્યા પછી જ્યારે જ્યારે પૃથ્વી ઉપર, ધર્મ ઉપર કે ગાય ઉપર અત્યાચાર થશે અને તમારાથી દૂર નહીં થાય, ત્યારે તમે મને અંતરના નાદ સાથે પોકારજો, તમારું દુઃખ દૂર કરવા હું અવતાર ધારણ કરીશ. આ વાતને 5,500 વર્ષ થયા મિત્રો, 5,500 વર્ષથી લઈ અને 540 વર્ષ પહેલાં બધું બરાબર હતું, પણ 545 વર્ષ પહેલાં ભારતની અંદર વિધર્મીઓનો ત્રાસ શરૂ થયો. ક્યાંય ધર્મની જ્યોત જોઈ ન શક્યા, મંદિરો જોયા નથી, ભાંગ્યા નથી, કેટલા મંદિરોને ધ્વંસ કર્યા. ભાગવતજીની વ્યાસપીઠને સલામત ન રાખી, જ્યાં ભાગવતજીનું જ્ઞાન પારાયણ યોજાય એટલે ભાગવતજીને બંધ કરાવ્યા. જગતમાં માયાવાદ, મૂડીવાદ આવી ગયો, જગતના જીવો ત્રાહિમામ થઈ ગયા. સંતો પાસે જઈ કીધું કે શું કરવું, ત્યારે સંતોએ આજ્ઞા કરી કે એક સાથે બધા પુકારો, કૃષ્ણએ વચન આપ્યું છે કદાચ આપણું ભીડ ભાંગવા એ પ્રાગટ્ય કરે. અને જગતના જીવોએ આક્રંદ કરી કૃષ્ણને પોકાર્યો. કૃષ્ણને પોકાર્યો ત્યારે કૃષ્ણ પરમાત્માએ એક એવા સાંત્વન રૂપે એક શ્રીનાથજી બાવાના પ્રાગટ્ય થયા એવી વાત શાસ્ત્રોએ આપી કે જગતના જીવો ફરી પાછા ધર્મ તરફ વળે એના માટે શ્રીનાથજીનું પ્રાગટ્ય. વિક્રમ સંવત 1466 નાગપંચમીના દિવસે અન્યોરના ગોવર્ધન પર્વત ઉપર પ્રથમ વ્રજવાસીઓને 16 દિવસ સુધી વામભૂજાના દર્શન થયા. વ્રજવાસીઓએ 16 દિવસના દર્શન પૂર્ણ કરી અને સંતોને કીધું કે આ કયો હાથ હશે. કદાચ શાસ્ત્રોમાં સંતોએ કીધું કે એવું લખ્યું છે કે ગોવર્ધન પર્વત ટટલી આંગળીએ કૃષ્ણએ ઉપાડ્યો હતો, કદાચ આ એ જ હાથ હોય. પ્રમાણ આપ્યું છે કૃષ્ણએ કે હું આવીશ, તો હાથ આવ્યો છે, હજી કંઈક પ્રમાણ મળશે. એક કામ કરો, 69 વર્ષ સુધી તમે અભિષેક શરૂ કરો. અને વ્રજવાસીઓએ 69 વર્ષ સુધી અભિષેક કર્યા. એના ફળ સ્વરૂપે વિક્રમ સંવત 1535 સતભિષા નક્ષત્ર, અભિજીત મુહૂર્ત, મધ્યાહનકાળ ગિરિરાજજીની કંદરામાં ગોવર્ધનનાથ શ્રીનાથજીના મુખારવિંદનું પ્રાગટ્ય થયું. અને બરાબર તે જ દિવસે જે પરિવાર, બ્રાહ્મણ પરિવાર, જેના પરિવારમાં 100 સોમયજ્ઞ પૂરા થયા એવા લક્ષ્મણ ભટ્ટ અને ઇલમ્મા ગારુ બંગાળની ધરતી છોડી વિધર્મીઓનો ત્રાસ સહન કરતા 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 ત્યાંથી ભાગ્યા, ભાગતા ભાગતા મધ્યપ્રદેશની પવિત્ર ભૂમિ ચંપારણમાં આવી અને શનિ વૃક્ષની છાયામાં બેઠા છે. ઇલમ્મા ગારુ અને લક્ષ્મણ ભટ્ટ સ્વજનો એક નિરાતનો શ્વાસ લે છે ત્યાં એક હાદ પડે છે કે ભાગો ભાગો, વિધર્મીઓ આવે છે, ભાગો ભાગો. આ સાધને હાંભળો ઇલમ્મા ગારુ સગર્ભા હતા. એક ભયમાં ને ભયમાં અધૂરા માસે એક બાળકને જન્મ આપ્યો. બાળક જન્મતા વેત રેડ્યુને નિસ્તેજ લાગ્યું. માતા પિતાને એક તો ભય હતો, બાળકને ત્યાં ને ત્યાં મૂકી અને નીકળી જાય છે. રાત્રે બાળક સ્વપ્નમાં આવે છે. સ્વપ્નમાં આવીને કહે છે કે માં, હે માં, હું જીવન છું, મને લઈ જાઓ. ઇલમ્મા ગારુ લક્ષ્મણ ભટ્ટ સ્વજનો સાથે શનિ વૃક્ષની છાયામાં આવીને જુએ છે એ ચંપારણની પવિત્ર ધરતી. અને મિત્રો, 7 અગ્નિના કોઠાની વચ્ચે એક બાળક હસતું હતું, રમતું હતું, બીજું કોઈ નહીં. અખંડ ભૂમંડલાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્ય જગતના જીવોના ઉદ્ધાર માટે પૃથ્વી ઉપર પહોંચ્યું. મહાપ્રભુજીના પ્રાગટ્ય માટે હજી ગઈકાલે જ 540મો જેમનો જન્મ ઉત્સવ આપણે સવે ઉજવ્યો. મને બહુ આનંદ છે મિત્રો કે જામ દાદર ગામની અંદર આટલા વૈષ્ણવોએ મહાપ્રભુજીના જન્મને જે તાળીઓથી વધાવ્યો, આ જ મહાપ્રભુજીની સુવાસ કહેવાય. મને વચ્ચે એક વાત યાદ આવે છે, કહી દઉં. તમારા પ્રેમને જોઈને હું રહી નથી શકતો.
સંસ્કાર શું છે, મહેક શું છે અને આપણો ધર્મ શું છે. ત્રણ કલાકારો પ્રતિપલભાઈ, એને એક સંગીતનો મોટો કાર્યક્રમ કરવો હતો. હવે જે જગ્યાએ રહેતા હતા ત્યાં રિહર્સલ ન કરી શકે, કાંઈ વગાડી ન શકે, કારણ કે એટલી વસ્તી અને એ બધા એમ કે બંધ કરો તમારા અવાજ, દેકારા બંધ કરો. ત્રણેય કલાકારને એમ થયું કે હવે શું કરવું. તો એકે કીધું કે હાલો ને ક્યાંક જંગલમાં વયા જાય. એ ત્રણેય મિત્રો પોતાના સાજ લઈને જંગલમાં વયા જાય અને રોજ સવાર પડે અને રિહર્સલ શરૂ કરે. એક ગાયક, એક વાદક, એક સારંગી વાદક, કોઈ પાસે ન આવે અને એ એટલા જલસાથી રિહર્સલ કરે. બે કે ત્રણ દિવસ થયા ને એટલે એક નાનકડું હરડીનું બચ્ચું આવી અને બેસી જાય. એક દી, બે દી, ત્રણ દી, પાંચ દી પછી એક કલાકારે પૂછ્યું હરણીના બચ્ચાને, સાંભળજો મિત્રો વાતને ગમે તો વધાવજો, કે ભાઈ હરણી તને સંગીતમાં આટલો બધો શોખ છે કે અમારું વાદ્ય શરૂ થાય ને તું આવી અને બેસી જાશો. ત્યારે હરણીના બચ્ચાએ જવાબ આપ્યો કે મને સારે ગમે પધનિશામાં કાંઈ ખબર નથી પડતી. તો કે તું ચાર ચાર કલાક, પાંચ પાંચ કલાક અહીં બેહે શું કામ. એ હરણીના બચ્ચાએ જે જવાબ આપ્યો કે મને બીજી ખબર નથી પડતી, પણ તમારા વાદ્યો ખુલે છે ને, એ વાદ્યો ચામડાના છે અને એ ચામડાના વાદ્યમાં મને મારી માની ખુશ્બુ આવે છે, એટલે હું અહીં આવીને બેસું છું. આ આ આ મહાપ્રભુજીની કંઈક ખુશ્બુ આપણને આવે છે ત્યારે આટલા લોકો વોટ્સએપ, ફેસબુક બધું બંધ કરી અને એક ધર્મને, ભાગવતમાં મને હમણાં જ ભાઈ કહેતા હતા મને કે આખો માંડવો ભરાઈ જશે. એક ભાઈએ તો ત્યાં સુધી કીધું કે આપણે એક છેડો ગામ આખું સાંભળે એવું કરવું. ત્યારે એક ભાઈ બહુ સરસ બોલ્યા કે જે લોકોને સાંભળવું છે ને દર્શન કરવા છે ને એ તો અહીંયા આવી જ જશે, અને જેને હું છે એને આપણે અહીં લઈ આવી નથી હકવાના, તો એને તો શાંતિથી હોવા દો. મને આનંદ છે કે મહાપ્રભુજીની મહેક આજે પણ જામદાદરમાં જીવંત છે. ત્યારે મહાપ્રભુજીના પ્રાગટ્યને આપણે વધાવ્યું. મહાપ્રભુજી વિશે બોલવા બેસું, બ્રાહ્મણ છું, આખી રાત બોલી શકું, તમે પણ અહીંથી ઊભા ન થાવ એની પણ મને ખાતરી છે. કારણ કે મહાપ્રભુજીનો પ્રાગટ્ય ન થયું હોત તો આપણા નામ પણ જુદા હોત. મહાપ્રભુજીનું પ્રાગટ્ય ન થયું હોત તો ભાગવતજી ન હોત. 11 વર્ષની ઉંમરમાં મહાપ્રભુજીએ તમામ અભ્યાસો પૂર્ણ કર્યા. વાઘપતિ બાલ સરસ્વતીના બિરુદથી જેને નવાજવામાં આવ્યા. મહાપ્રભુજી 11 વર્ષની ઉંમરમાં તો સિદ્ધાંત રહસ્ય, અણુભાષ્ય, સુબોધજીની ગ્રંથ, નિબંધો આપી ભારતની પ્રદક્ષિણા કરવા નીકળ્યા. અત્યારનું ઝારખંડ છે ત્યાં પહોંચ્યા. ઠાકોરજી સ્વપ્નમાં આવી આજ્ઞા કરી કે મહાપ્રભુજી અન્યોરના ગોવર્ધન પર્વત ઉપર મારું મુખારવિંદનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે, હવે સ્વાદુ પાંડે વ્રજવાસીઓને લઈ આપ પધારો, પૂર્ણ સ્વરૂપે મારું પ્રાગટ્ય કરાવો, જગતને પુષ્ટિ માર્ગ આપો, દેહની નહીં આત્માની પુષ્ટિ માટે પુષ્ટિ ધર્મની સ્થાપના કરો. આ આજ્ઞાને અનુસરી મહાપ્રભુજી સ્વાદુ પાંડે વ્રજવાસીઓ સાથે મળી વિક્રમ સંવત 1549 ફાગણ સુધી 11મા દિવસે મહાપ્રભુજીએ ગિરિરાજ ધાર્યષ્ટકમ એ ગિરિરાજજીની કંદરામાં એ ગોવર્ધનનાથ શ્રીનાથજીના મુખારવિંદ સામે આ સ્તુતિ રજૂ કરી. પ્રશ્ન પૂછું, કેટલા લોકોને આવડે છે ગિરિરાજ ધાર્યષ્ટકમ? કોઈને નહીં. એક બેને હાથ ઊંચો કર્યો. હું તમારી પાસે રૂપિયા નથી માગતો. મમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી લગભગ બધાને આવડતું હશે. ન આવડતું હોય આખું નહીં ગાવું. બે જ લાઈન ગાવી છે, ઠાકોરજીના અને મહાપ્રભુજીના પ્રથમ મિલનના દર્શન કરવા છે એવા ભાવ સાથે સરળ શબ્દથી હું અને તમે એ નાથ દ્વારાથી જામદાદર આવી જાય ને એવા ભાવથી ગાઈએ મમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી ગિરિરાજ ધારી અષ્ટકમ. શ્રી ગિરિરાજ ધારી મમ
ગાવ તો મને કહેતા હતા બધા મિત્રો, મને કે અમારા જામદાદરના બહેનો બહુ સત્સંગી છે, બહુ સારું ગાય છે, હાલો ને આપણે સાંભળીએ તો ખરા. જો મેં તબલાનો અવાજ ઓછો કરાવ્યો, બધા ગાઈએ મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. મમ પ્રભુ શ્રી, મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી, મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. ખૂબ ખૂબ આભાર. આ સ્તુતિ પૂરી થઈ. ઠાકોરજીનું દિવ્ય સ્વરૂપ ધીમે ધીમે પૃથ્વીમાંથી બહાર આવે છે, એક એવો પ્રકાશ પુંજ ફેલાય છે, વ્રજવાસીઓની આંખ બંધ થઈ જાય છે. આંખ બંધ થાય અને ખુલે તો ઠાકોરજીનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે અને ઠાકોરજી મહાપ્રભુજીને આલિંગન આપે છે. આવો ભાગવત સપ્તાહમાં આજ જામદાદરને આંગણે જે પરિવાર સુતરિયા પરિવારની આ ભાગવત સપ્તાહમાં દર્શન કરીએ પ્રથમ મિલનમાં.